નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન સ્વાધ્યન પોથીનો પાઠ નંબર 18 સંચાર માધ્યમ અને જાહેરાતની વાત કરવાના છીએ. તો અહીંયા મિત્રો આ મુજબ આપણા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7ના સ્વાધ્યન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો મિત્રો, આપણે શરૂ કરીએ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યન પોથીનો પાઠ નંબર 18 સંચાર માધ્યમ અને જાહેરાત. તો અહીંયા પ્રશ્ન નંબર 1 આવે છે. નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. માનવી કેવું પ્રાણી છે? તો સી, સામાજિક. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને શું કહે છે? તો ડી, કઈ બાબતે વિશ્વને એક વૈશ્વિક ગામમાં ફેરવી નાખ્યું? તો સી, સંચાર તંત્ર. અને ભારતમાં આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ? બી, ઈસવીસન 1854માં. ત્યાર પછી, ભારતમાં ટેલિગ્રામ સેવા સૌપ્રથમ કયા સ્થળો વચ્ચે શરૂ થઈ? તો ડી, કલકત્તા અને ડાયમંડ હાર્બર. છઠ્ઠું, દુનિયાના કોઈપણ ખૂણે બનતી રોજબરોજની ઘટનાઓ, જાહેરાત, દુઃખદ નોંધ, આજનું ભવિષ્ય, પંચાંગ, દિન વિશેષ, તિથિ ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી કયા માધ્યમથી પહોંચે છે? ડી, વર્તમાન પત્ર. ત્યાર પછી, સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે? ડી, ભારત. વોકી ટોકીનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે? બી, પોલીસ. નવમું, મોબાઈલ ફોનના પ્રકાશને કારણે કયા અંગોનું નુકસાન થાય છે? સી, આંખ. સંચાર માધ્યમો અને જાહેરાત દ્વારા વ્યક્તિના જીવનની કઈ કઈ બાબતોમાં પરિવર્તન જોવા મળ્યું? ડી, ઉપરોક્ત તમામ. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું છે ખોટું છે, બીજું સાચું, ત્રીજું ખોટું અને ચોથું સાચું. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 આવે છે. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. તો એમાં ગ્રીટિંગ કાર્ડ, મગજ, શ્રાવ્ય, સિનેમા અને કૃત્રિમ ઉપગ્રહ, આ મુજબની ખાલી જગ્યાઓ થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય છે? પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મની ઓર્ડરથી મોકલી શકાય છે. બીજું, જાહેરાત પ્રસારણ માટેના કોઈપણ બે માધ્યમ જણાવો. ભીંતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેન્ડના બાંકડા, વેરા બિલ વગેરે જાહેરાત માટેના માધ્યમો છે. સંચાર માધ્યમ એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે માહિતી આપવા અથવા સંદેશો મોકલવા કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે. જાહેરાતના બે ફાયદા જણાવો. વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકે છે. વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય છે. વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે. સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે? બાળ લગ્ન કરવા નહીં, આરોગ્ય જાળવો, વસ્તી નિયંત્રણ કરો, દીકરીને શિક્ષણ આપો, બાળકોને કુપોષણથી બચાવો. છઠ્ઠું, રેડિયોના માધ્યમ દ્વારા આપણને કયા કયા કાર્યક્રમો સાંભળવા મળે છે? તો રેડિયો પર આપણને સંગીત, ભજનો, લોકગીત, વાર્તા, ફિલ્મી ગીતો, પરિસંવાદ, રમતગમતના સમાચાર, નાટક, હવામાન સમાચાર વગેરે, આ ઉપરાંત પૂર, વાવાઝોડું, આગ વગેરે વિશેના કાર્યક્રમો સાંભળવા મળે છે. મોબાઈલ ફોન દ્વારા આપણને કઈ કઈ ટિકિટ બુક કરાવી શકીએ છીએ? મોબાઈલ ફોન દ્વારા આપણે રેલવે, બસ, સિનેમા વગેરે વસ્તુની ટિકિટ બુક કરાવી શકીએ છીએ. આઠમું, તમને ગમતી કોઈ પણ બે ચીજવસ્તુની જાહેરાતના નામ જણાવો. ફેર એન્ડ લવલી અને મેગી, આ બંને
મને ગમતી જાહેરાતના નામ છે. ત્યાર પછી નવમું, રોજબરોજના કાર્યક્રમમાં તમે ઉપયોગ કરતા હોય એવા સંચાર માધ્યમો જણાવો. ટપાલ, પુસ્તકો, વર્તમાનપત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન વગેરે સંચાર માધ્યમો છે. દસમું, જાહેરાત દ્વારા લોકશાહી ક્યાં તત્વો દ્રઢ થાય છે. જાહેરાત દ્વારા લોકશાહીના સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ અને એકતાના ખ્યાલો દ્રઢ થાય છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલું, લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે. લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા સંચાર માધ્યમ ખૂબ ઉપયોગી બન્યા છે. સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવા ક્યાં ક્યાં કાર્ય કરે છે તેની જાણકારી સંચાર માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચી જાય છે. સમાજમાં ફેલાયેલા વહેમ, અંધશ્રદ્ધા, રીતરિવાજો વગેરે વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા સિનેમા અગત્યનો ભાગ ભજવે છે. આ વાક્ય સમજાવો. સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટાભાગે સામાજિક, સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે. તેનાથી લોકોની રહેણીકરણી વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. સિનેમા કેટલાક રીતરિવાજો, માન્યતાઓ વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે. આમ સમાજમાં ફેલાયેલા વહેમ, અંધશ્રદ્ધા, રીતરિવાજો વગેરેમાં જાગૃતિ ફેલાવવા સિનેમા અગત્યનો ભાગ ભજવે છે. ટીવીના ફાયદા જણાવો. ટેલિવિઝન દ્વારા સમાચારો, ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો, જાહેરાત વગેરે બાબતો જોવા સાંભળવા મળે છે. પૂર, ભૂકંપ, વાવાઝોડા, સુનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ત્વરિત મેળવી શકાય છે. ટેલિવિઝન દ્વારા મનોરંજન માણી શકાય છે. ટૂંક નોંધ લખો. જાહેરાતના ગેરફાયદા. જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થાય છે, તેથી વસ્તુઓ કિંમતમાં વધારો થાય છે. આમ જાહેરાતના ખર્ચનું ભારણ ગ્રાહકે ભોગવવું પડે છે. જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને છે. લોભામણી જાહેરાતના આધારે ખરીદી કરવા આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ. ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણને મનમાં શરમ સંકોચ અનુભવે છે, કારણ કે આપણે દરેક વસ્તુ અપાવી શકતા નથી. ત્યાર પછી કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ. માનવસર્જિત કૃત્રિમ ઉપગ્રહ સંચાર માધ્યમ તરીકે ખૂબ જ ઉપયોગી છે. અવકાશમાં તરતા મૂકવામાં આવેલા કૃત્રિમ ઉપગ્રહ દ્વારા રોજિંદા સમાચારોને ગતિવિધિ તેમજ અન્ય કાર્યક્રમો પૃથ્વી પર કોઈપણ સ્થળના ટેલિવિઝન, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સંચાર સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે. પૃથ્વીની આંતરિક ભાગમાં રહેલા પાણી અને ખનિજોની માહિતી મેળવી શકાય છે. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેના અંતર અને રસ્તા જાણી શકાય છે. ત્યાર પછી પ્રવૃત્તિ કરવાની છે. કોઈ પણ એક જાહેરાત તૈયાર કરો. આપણા પરિવારના સભ્યો ક્યાં ક્યાં સંચાર માધ્યમનો ઉપયોગ કરે છે તેની યાદી તૈયાર કરો. તો આ મિત્રો તમારે યાદી તૈયાર કરવાની છે. તો મિત્રો આ હતું આપણું 7 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનું 18 સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર 7 સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.